ব্যগ্রতামুখ, সবার এনার্জি সাথে জুড়ে এলাক আমার উৎপাদক ইনভেস্টরদের কোটি কোটি বন্ধন করছি। એટલે કહું છું એની ઘણી ચર્ચા થઈ કે સરકારને આ ફાયદો થાય, દેશને આ ફાયદો થાય. મિત્રો, સોલાર એક એવી વસ્તુ છે આખી પૃથ્વીને ફાયદો થાય, બીજા ગ્રહ થી લાવી છે. એટલે કે આપણે માનો કે ઇન્ટરનલ વેપાર કરીએ ને, એક દેશ બીજા દેશને માલ આપે તો એકબીજાની લેતી થી બેને એટલો ફાયદો નહીં થાય, પણ બીજા ગ્રહ થી આવે છે. એટલે સોલાર એટલી પ્રગતિ કરે આખી પૃથ્વી પર, આખી પૃથ્વીને મોટો ફાયદો કરવાનો છે. રિવોલ્યુશન પૃથ્વીની ઉત્પત્તિને 500 કરોડ વર્ષ કહ્યા છે. પૃથ્વી પાસે આપણી પાસે લાખેક વર્ષનો ડેટા છે, 15-17 હજાર વર્ષનો તો આપણી પાસે રામાયણ મહાભારતનો ડેટા છે. પણ આપણે જે સીધો પ્રત્યક્ષ કનેક્શન કરી શકીએ ને, તો 1900 ની સાલ પછી છેલ્લા 100 વર્ષમાં પૃથ્વીનો વિકાસ થયો છે, એ બહુ અદભુત વિકાસ થયો છે આગળના 2000 વર્ષની કમ્પેરિઝન. પહેલા આપણી લડાઈ હતી, 1900 પછી જે સતત વિકાસશીલ પૃથ્વી રહી છે એનું કારણ રાઇટ બ્રધર્સે પ્લેનની શોધ કરી. છેલ્લા 40 વર્ષમાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરની શોધ પછી આપણા વિકાસની સ્પીડ ઓર તેજ થઈ. આ બધામાં જો હવે કોઈ મોટી સ્પીડ કરવાનું હોય છે તો આપણે આ સોલાર એનર્જી. મિત્રો, પાણી અને ઉર્જા જેટલો એનો સદુપયોગ થાય, એની બચત થાય અને એનું ઉત્પાદન વધે, તો એનાથી વિકાસની સ્પીડ બહુ ફાસ્ટ થતી હોય છે. આપણે આજે પાવર સસ્તો કરવો એ આજના સમયની માંગ છે, અને પાવર એક સસ્તો થવાથી આખું અર્થતંત્ર બદલાશે. 1947માં આપણને $1 = 1 રૂપિયા મળ્યા હતા. જાણતા અજાણતા આપણે ઉદ્યોગ સાહસિકતા ઉપર ફોકસ નહીં આપવાના લીધે આપણો દેશ 70 વર્ષે પણ $1 = 75 રૂપિયા જેટલું આપણું અવમૂલ્યન થયું છે. આપણે કમ્પેરિઝન કરી બીજા રાજ્યો સાથે, બીજા દેશ સાથે, તો 1980માં ચાઇનાનો જીડીપી ભારતના જીડીપી કરતા પાછળ હતો. આ ફેક્ટ ફિગર છે. 1980 પછી ચાઇનાએ એની ઉદ્યોગ નીતિ, એના લોકોની પ્રોડક્ટિવિટી, ક્રિએટિવિટી વધારી, અને એને લઈને ચાઇના આજે વિશ્વના વિકાસમાં 17-18 ટ્રિલિયન ઉપર કામ કરે છે. આપણે 2.75 ટ્રિલિયન જ છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાના લીધે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે વિશ્વગુરુ બની વિશ્વને દિશા આપો. વિશ્વગુરુ બનવા માટે આપણે એવું કહીએ કે અમે વસ્તીની દ્રષ્ટિએ મોટા છીએ, વિશ્વગુરુ નહીં માને. આજે એક અનાથ આશ્રમ વાળા એક ગામમાં ફાળો લેવા માટે ગયા. ગામ વાળાને કે અમારે અનાથ આશ્રમ માંથી આવ્યું છે, તમે કોન્ટ્રીબ્યુશન આપો. બહુ દબાણ કર્યું કે અમારા 10 છોકરા લખી લો. તો વિશ્વના વિકાસમાં ભારત એવું કે પૃથ્વીના વિકાસમાં ભારત શું યોગદાન કરશે? વિશ્વના વિકાસમાં આપણે મોટું યોગદાન કરી આ સમય માન છે. ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો ભારતમાં તમે કોઈ પાસે વધુ વાત આપે છે એન્ટરપ્રિન્યોર થી દેશની પ્રગતિ ફાસ્ટ થતી હોય તો ગુજરાત એક એવું સ્ટેટ છે ભારતને દિશા બતાવી શકે, વિશ્વને દિશા બતાવી શકે. કોઈ પણ પ્રયોગ કરવો છે તો એ અહીં જલ્દી થશે, બીજા સ્ટેટમાં બહુ વાર લાગશે. તો ગુજરાતમાં કોઈ પ્રોજેક્ટ ફેલ થાય તો એનાથી આખા દેશમાં નકારાત્મક મેસેજ થશે, ગુજરાતમાં જો સફળ થાય તો એનાથી આખા દેશમાં વાતાવરણ. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણને મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું છે, જેને પ્રોગ્રેસિવ ગોલ મળ્યા. એટલે પ્રોગ્રેસિવ ગોલ વગર તમારે ક્યાં જવું, લક્ષ્ય ન હોય તો તમે ફૂટબોલ રમો છો પણ ગોલ શું કરો એનો ખબર, ખાલી તમે રહીમાં કરો છો, તમે પરિણામ નહીં મળે. કેટલી મહેનત કરી મહત્વનું નથી, કેટલું પરિણામ આવ્યું મહત્વનું છે. મોદી સાહેબે બધા સેક્ટરોના ગ્રોથ ટાર્ગેટ નક્કી કર્યા છે. 2024 સુધીમાં 5 ટ્રિલિયન જીડીપી પહોંચવું છે, 2030માં 10 ટ્રિલિયન જીડીપી પહોંચવું છે. આપણા વડા બોલે અને જોઈ લક્ષ્યાંક આપણે પૂરું ન પાડીએ તો આખા દેશ માટે આ શરમજનક. વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ એટલે આપણા દેશનું સ્ટેટમેન્ટ દુનિયાની નોંધ લેતી હોય છે. એમને કીધું 30,000 મેગાવોટ 2030માં ગુજરાત કરશે, અને આપણે 29,999 કરીને ગુજરાતી હોવાના નાતે આપણા માટે શરમજનક વાત છે. એમના લક્ષ્યાંક પૂરા કરવા છે.
હવે કોઈ પણ નેતા દીવાદાંડી હોય છે, લક્ષ્યાંક આપે છે ઝનઝનની ચળવળ બની હોય. એમને વાયબ્રન્ટ ગુજરાત બનાવ્યું શું કામ કર્યું, કે ગુજરાતને એક બ્રાન્ડ બનાવી દીધી. ગુજરાત એમની બદલત ઘણી બ્રાન્ડ ગયું છે. બ્રાન્ડનું લિવરેજ શું, લિવરેજ લેવામાં અધિકારી, ઉદ્યોગપતિ, ફેડરેશન, ચેમ્બર, આપણે બધા એકજૂથ થવું પડશે. આવા નેતૃત્વ મળવું આપણને મુશ્કેલ છે, જો એના નેતૃત્વને આપણે સમજી અને જો પરિણામલક્ષી કામ નહીં કરી, અધિકારી હોય કે મંત્રી હોય કે ઉદ્યોગપતિ કે ફેડરેશન ચેમ્બર, તો ક્યાંક ના ક્યાંક આપણે પાછળની પેઢીને અન્ય કરી દઈશું. 70 વર્ષ ગયા એમાં આપણે નથી પડવું, બધા એની સમજણ મુજબ સારું થયું. 2020 થી 2030 આ દશકો આપણા બધા માટે સુવર્ણ દશકો છે. હવે આપણે ચેમ્બર, ફેડરેશન, સરકાર, આપણે ગ્રોથ માટે ચિંતન બેઠકો કરવી પડશે અને મેરેથોન બેઠકો કરવી પડશે. હવે આનો શોર્ટ ટર્મ આપણે લોસ, આ લોસ નથી, આનો લાંબા ગાળા ફાયદો છે. એટલે કોઈ પણ વસ્તુ હોય, સરકારે બહુ સારા સ્ટેપ લીધા, 73 રૂપિયાનો પાવર ખરીદે એટલે ત્યાં જાગૃતિ આવી. આજે 30,000 મેગાવોટે કરવું તો ઝનઝનું આ ચળવળ બનાવી પડશે. આમાં ઇન્વેસ્ટરને 2 પૈસા મળશે તો પછી એની શક્તિ આમાં લગાડશે અને મોટું કામ થશે. એટલે આપણે બધા સાથે મળી આ પ્રોબ્લેમની સરકારમાં બહુ સારી રીતે રજૂઆત કરશું અને આને સોલ્યુશનની દિશામાં લઈ જશું. અને એકવાર ચેમ્બર, ફેડરેશન, વિકી, મોદી સાહેબનો પણ આપણે એકવાર આભાર માનવા જવું છે. આપણે જ્યાં લક્ષ્યાંકો આપ્યા છે એ લક્ષ્યાંકોને અમે પૂરા કરવા માટે કટિબદ્ધ છે. કોઈ પણ આગેવાન જયારે લક્ષ્યાંક આપે એની પાછળ આપણે બધા કામ કરીએ તો એમનો ઉત્સાહ ને એમની શક્તિમાં વધારો થતો હોય છે. એટલે આપણે એમના જેટલા જેટલા લક્ષ્યાંકો, પછી ધોલેરાનું હોય, ડીપ સિટીનું હોય, બધા લક્ષ્યાંકો આપણે પૂરા કરવા માટે ગુજરાતને એ ભારતના રોલ મોડલ રાજ્ય તરીકે રજૂ કરે છે. તો ધોલેરા સિટી હોય તો એટલી ઝડપે વિકાસ થવો જોઈએ, આપણા ઔદ્યોગિક ઝોન હોય એટલી ઝડપે વિકાસ થવો, તમામ રીતે ગુજરાતને આપણે રોલ મોડલ બનાવવું પડે. તો જ આપણને આશા છે. જો આપણે ફેલ જશું કોઈ કારણોસર, ભારત દેશ પાછું બીજું 50 વર્ષ અંધકારમાં નીકળી જશે. કે દુનિયા તો ઝડપી પ્રગતિ કરે છે, આપણે કરી કે ન કરી બહાર તો દુનિયા ચાલે જ છે. એટલે આપણે બધા એકજૂથ થવાનું છે. છેલ્લી એક વાત કરી મારી વાત પૂરી કરીશ. મિત્રો, ફેડરેશન નો પ્રેસિડેન્ટ બન્યો પછી મેં જોયું કે સરકારી તંત્રો રહ્યા ને એની એક લિમિટેશન છે. વર્ષોની એક પેટર્ન હોય, એક પ્રણાલી કામ, અને સરકારનું બિઝનેસ કરવું એટલું કામ નથી હોતું. 21મી સદી એ ખાનગીકરણની, ઉદારીકરણની, વૈશ્વિકરણની સદી છે. આ સદીમાં જો આપણે એવું વિચારશું કે જીઆઈડીસી ડેવલપમેન્ટ કરશે તો જીઆઈડીસીની એક લિમિટેશન રહેશે. તમારે ચાઇનાએ આટલું વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ કર્યું તો ત્યાં જઈને જુઓ તમે કેવડા મોટા મોટા ઇન્ડસ્ટ્રી પાર્કો બનાવ્યા, કેટલું ક્લસ્ટર બનાવ્યું, કેટલું મેનેજમેન્ટ કર્યું. આપણા ત્યાં આવી જોઈ તો એના આપણા વચ્ચે બહુ મોટો ગેપ દેખાય. આપણા ત્યાં જીઆઈડીસી હોય તો કેમિકલની ફેક્ટરી, બાજુમાં ફૂડની ફેક્ટરી, ત્યાં બાજુમાં ઇલેક્ટ્રોનિક ફેક્ટરી હોય. અનઓર્ગેનાઇઝ હોવાના લીધે આપણું કોસ્ટ વધી જાય છે, લોકોને, બેંકને, ઇન્વેસ્ટરને આપણા ઉપર કોન્ફિડન્સ નથી આવતો, અને એને લઈને આપણે શક્તિ રહીને એ વેડફી જતી હોય છે. તો કે આપણે શું કરવું, ખાલી આપણે પ્રોબ્લેમ ચર્ચા કરશું તો એનાથી કઈ સોલ્યુશન નથી કરવાનું. વોટ ઇઝ સોલ્યુશન? તો વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રી પાર્ક લિમિટેડ કરીને એક કંપની બનાવી, ગુજરાતના ઉદ્યોગકારોને, બુદ્ધિજીવીને એમાં જોયા, અને આપણે ક્લસ્ટર બેઝ ઉપર જવું છે. ચાઇનાએ જે કર્યું છે એના કરતા પણ આપણે બહુ ફાસ્ટ કરવું છે. અને એની પહેલી શરૂઆત કરી 2000 એકરનો કેમિકલ પાર્ક, પટામણ પાસે 2000 એકર જગ્યા આપણે પરચેસ કરવાની ચાલુ કરી દીધી. 2000 એકરનો પહેલો કેમિકલ પાર્ક આપણે કરવો છે. આ પાર્ક થઈ ગયો પછી પેરેલલ ભાંગધ્રા હળવદ ઉપર 5000 એકરનો આપણે સિરામિક ઇન્ડસ્ટ્રી પાર્ક કરવો છે, સિરામિક સેનેટરી વેર. મિત્રો, આપણે 2001ના જીડીપીની વાત કરી તો ગુજરાતનો જીડીપી 1,05,000 કરોડ હતો. આજે ગુજરાતનો જીડીપી 20,00,000 કરોડ છે. આપણે 20 વર્ષમાં 20 ગણો વિકાસ કર્યો. 20 ગણો વિકાસ શું કામ થયો તો કે આપણે બધા સેક્ટરોમાં કામ કર્યું. ટુરિઝમ ગુજરાતમાં નહોતું, બચ્ચન સાહેબને લાવી અને ટુરિઝમની બ્રાન્ડિંગ કર્યું, એનાથી ગુજરાતનું ટુરિઝમ વધ્યું. આપણું રૂ એ એક્સપોર્ટર થઈ જતું હતું, કાચું રૂ એક્સપોર્ટ થઈ જાય, પરિણામ રેલ્યુડિશન ન મળે. સ્પિનિંગની એવી પોલિસી લાવ્યા 100-100% બેન. મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ, એકવાર તમે આ 9 કિલો પાડો છે સ્પિનિંગમાં એટલું મોટું કામ કર્યું. આજે ગુજરાતનું કપાસ સ્પિનિંગના રૂપમાં સ્પિન્ડલ બનીને સ્પિનિંગ પ્રોસેસ થઈ નીકળે છે એટલે આપણને રેલ્યુડિશન મળ્યું. ઓટોમોબાઈલ્સ ગુજરાતમાં 1 કરોડ નહોતો, ઓટોમોબાઈલ્સમાં ઇન્ડસ્ટ્રી લાવી ગુજરાતનો જીડીપીમાં વધારો થયો. આવું બધા સેક્ટરોમાં કામ કરતા કરતા
એક લાખ 5,000 કરોડ વાળું આપણે 20 લાખ કરોડ પહોંચી જશે. હવે 20 લાખ કરોડ થી આપણે 1.5 ટ્રિલિયન 2030 પહોંચી 105 લાખ કરોડ અને 5 ગણો વિકાસ કરવો છે. આ 5 ગણો વિકાસ કરવો છે તો આપણે ગ્રોથ માટે ચિંતન બેઠક કરવી પડશે. ગુજરાત ચેમ્બર, ફેડરેશન, ફિક્કી, એસોચેમ, આપણે બધાએ વિકાસ માટે ભેગું થવું પડશે. આપણે કાયમી આપણી પેટર્ન ગઈ સરકાર કે આપણી પેટર્ન પ્રોબ્લેમ માટે ભેગા થઈ છે, ફોરકાસ્ટિંગ માટે ભેગા થવું પડે. આપણે એક પ્રણાલી કઈ પડી, આપણે બહુ ઓવરલોડ થઈ છે. જેને જેને પૃથ્વીમાં વિકાસ કર્યો છે ને એની ઉપરની થીમ કઈ થઈ રહી છે અને એને પ્લાન કર્યું છે. પ્લાન ન કરી તો કોઈ ડેવલપમેન્ટ નથી થતું. તો આપણે બધા સેક્ટરોમાં પ્લાનિંગ કરવાનું છે. એમાં જે મેં વાત કરી સિરામિકનું ક્લસ્ટર, 2001 થી 2020 સિરામિકમાં આપણે 1,500 કરોડ હતા, 2001 આજે આપણે 50,000 કરોડ સિરામિકમાં પહોંચ્યા છે. પણ શાંતિથી વિચારી તો આપણે મહેનત પૂર કરી, પણ જો આને જો પ્લાનિંગ કર્યું હોત તો આપણે 3 લાખ કરોડ. પણ ભૂતકાળને આપણે બદલી નહીં શકી, પણ વર્તમાનમાં તો પ્લાન કરી શકી ને. તો આપણે સિરામિકનું ક્લસ્ટર એવું પ્લાન કરી જે ક્લસ્ટર વિશ્વકક્ષાનું અને ગુજરાતથી એવી બ્રાન્ડ કાઢી જે વિશ્વકક્ષાની બ્રાન્ડ. ચાઇનાએ 30 વર્ષ સુધી દાંડા રીતે મેન્યુફેક્ચરિંગના એક્સપાન્શન ઉપર એક્સપાન્શન કર્યું, સ્પીડ અને સ્કેલમાં બહુ મોટું થયું. છેલ્લા 7-8 વર્ષમાં એમના ધ્યાનમાં આવ્યું કે આવી રીતે મહેનત કરવાથી આપણી માથાથી આવક નહીં વધે, આપણે વધુ સુખી નહીં, આપણે બ્રાન્ડ બનાવવી પડશે. એ પછી એમને બ્રાન્ડ બનાવવાનું ચાલુ કર્યું. ઇલેક્ટ્રોનિક્સમાં 1+ બ્રાન્ડ આવી, કે વિવો આવ્યું, કે MI કંપની હોય, આ બધા બ્રાન્ડ બનાવવાથી જે ચાઇનાનો મોબાઈલ 12,000 માં વેચાણ થતો 40,000 માં વેચાતો અને એના પરિણામે ચાઇનાઈઝ લોકોનું વર્લ્ડ ઉપર એમનો બિઝનેસ વધ્યો અને આપણા લોકોનું બિઝનેસ તૂટી ગયું. કારણ કે એમને બ્રાન્ડ બનાવતા શીખી ગયા, મેન્યુફેક્ચરિંગ તો ફાવતું. તો આપણે આપણા લોકોએ બ્રાન્ડ બનાવવા માટે ભેગા થવું પડશે, ચિંતન કરવું પડશે. અને હવે દુનિયામાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે આપણે ન કરી શકીએ. અને આ બધું શું છે, એકબીજાની કોપી મારવાની છે. તો આ દિશામાં આપણે બધા સાથે મળી અને બહુ જોરદાર રીતે કામ કરવાનું છે. હું મારું સંપૂર્ણ જીવન ઉદ્યોગોના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, વિશ્વના વિકાસ માટે મેં સમર્પિત કરી દીધું છે. અને હું જોઉં છું દરેક લોકોને વિકાસ કરવો છે. ક્યાંક ના ક્યાંક મિસિંગ પાર્ટ હોય છે, કોમ્યુનિકેશન ગેપ હોય છે. સરકાર પણ ઈચ્છતી હોય છે, ઉદ્યોગકાર પણ ઈચ્છતા હોય છે, પ્રજા પણ ઈચ્છતી હોય છે અને દુનિયા આખી ઈચ્છતી હોય છે વિકાસ કરવો. પણ ક્યાંક ના ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. આપણે આનું સેતુ બનવાનું છે. મને ફેડરેશનના પ્રમુખ બન્યા બહુ બધા કોઈ પણ કામ કરવું હશે તો એનું નેતૃત્વ કઈ દિશામાં લઈ જશે એ પરિણામ આવશે. આપણે ચાણક્યની ભાષામાં કહી સિંહનું ટોળું હશે ને નેતા ગધેડો હશે, હારી જશે. ગધેડાનું ટોળું હોય ને બુદ્ધિજીવી સિંહ હશે તો એને પરિણામ લક્ષી લઈ જશે. તો આપણે શું કરવાનું, 3-4 આપણા આગેવાનો અને ચેમ્બરમાં, ફિક્કીમાં, એસોચેમમાં આપણે ભેગા થઈ કે ભાઈ આપણો પ્રશ્ન શું છે. અને બીજું 20 અને બિલ બે વસ્તુ, જો આપણી 20 હશે ને તો આપણે પાછા પડશું, આપણી બિલ હશે કે આપણે પરિણામ લક્ષી કરવું છે. આ સરકારના બેનિફિટમાં છે, ઉદ્યોગકારના બેનિફિટ, દુનિયાના બેનિફિટમાં છે. આપણે જે કરવા જઈ રહ્યા છીએ બધું સારું છે. સ્પિનિંગમાં 100-100% લાંબા ગાળે કેટલો ફાયદો થયો છે. તો આપણી વ્હીલ વાળા 4-5 વ્યક્તિ એ જોડાય. ગુજરાત ચેમ્બર, ફિક્કી, એસોસિએશન, CIA આની આપણે મીટિંગ કરી હતી, 101 પહેલા મીટિંગ કરી આવી અને એને આપણે આપણી એપેક્સ બોડી આપણે એટલે તો બનાવી છે અને એ બધાને સાથે રાખવાના છે. એ સાથે રાખી એમાંથી પછી કમિટી બને, એ કમિટી ટાસ્ક ફોર્સ ઉપર જઈને આ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવો. આજે આપણે બધા સંકલ્પબદ્ધ થઈ છીએ મોદી સાહેબના સપનાને પૂરું કરવા માટે. આપણે સોલારના પ્રોજેક્ટને તૂટવા નથી દેવો. આ જે મોદી સાહેબનો વિચારને ઇન્સ્ટિટ્યુટાઇઝ કરવો છે, આ કે ભૂ હત્યામાં કન્વર્ટર ન થઈ જાય. આ આપણું સંકલ્પ હોવો જોઈએ. આપણા વડાપ્રધાન રાત દિવસ પણ 3-4 એવા વ્યક્તિ જોઈ કે
પાછું નથી પડવાનું, અમે કરીને આવીશું. ભૂતકાળમાં રજપૂત હોય ને એ સાજા કરીને મોકલતા હતા, પાછો આવ્યો ને તો શું રજપૂત ના પેટ નો લીધો. એમાં આપણે તો દેશના વિકાસ માટે લઈ નીકળ્યા છીએ, આપણે આને સોલ્યુશન કરીને લાવવાના છીએ. આપણે હકારાત્મક કરવા છે 1000 ને ભગવાનને આપણે ભેળવી દીધા છે, એટલે આપણને 1000% પરિણામ આવશે. હવે સર્વે મહાનુભાવ જે આપણે ડાયસ પર ઉપલબ્ધ હતા એમને ફરીથી આમંત્રિત કરું. આપ ફરીથી આપનું સ્થાન લેશો. શ્રી કિશોરસિંહ, શ્રી પ્રકાશભાઈ, શ્રી સમીરભાઈ, શ્રી રાજેશભાઈ, શ્રી ફાલ્ગુનભાઈ, ચિંતનભાઈ થોડું સામાજિક કામ હોવાને કારણે આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે. અમારી લાગણી છે કે જયારે આટલા બધા રોકાણ કરતા જેથી કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ મુદ્દે એમને સમજવાનું બાકી હોય અથવા તો મૂંઝવણ હોય તો અહીંયા આપણા એક્સપર્ટ જે બેઠા છે એમના સવાલોના જવાબ આપવાની પૂરતી કોશિશ કરશે. તો હું તમને અહીંયા જે ઓફલાઈન ઉપસ્થિત છે એમને પહેલા આમંત્રિત કરું કે આપનો કોઈ સવાલ હોય તો આપ હાથ ઊંચો કરશો, આપને ત્યાં માઇક આપવામાં આવશે, જેથી આપનું ત્યાંથી.